जी अनिल मतदान की शुरुआत थी गई है जणावो लोको तरफ थी केटलो प्रतिसाद जी बिल्कुल तमे जोई सको छो के लोको जे छे ते मतदान करीने ते आवी रह्या छे युवानो करता जे आधेड़ अने बुद्धू छे महिलाओ छे ए अत्यारे वधु प्रमाणमां अहींया मतदान करता दिखाई रह्या छे आपणी साथे मतदारो छे आपणे एनी साथे पण वात करीशुं माझी केटली वर्षनी उमर थी तमारी 75 वर्ष थई गई छे મતદાન કરવા તમે સવાર સવાર માં આવ્યા છો પછી વરસાદ પાણી ના વેલા થઈ જાય પછી નીકળાય ના બ્લોક છે તો કરવું જોઈએ ને આપણે લાડુ પાડીએ ને ત્યારે મતદાન કરીને ધ્યાન ન દઈએ શું કહેશો આપ બાળકી સાથે બધાને ઓળખાય જે પ્રશ્નો છે આપણે મતદાન કરતા નથી ને પ્રશ્નો વર્ષ પાંચો સુધી કરીને રાખીએ છીએ એકવાર આપણી જે ફરજ છે પૂરી કરીએ તો એનાથી ઘણો ફેર પડી જાય ને આપણે મતદાન કરવું નથી ને સૂતું રહેવું છે તો આપણે જાગૃત થશું તો બધું જાગૃત થશે આપ બી મહિલા છો આપ અહીંયા આગળ શું વિચારીને મતદાન કરવા મતદાન તો કરવું જોઈએ ને એ પ્રમાણે આપણે બધા ધ્યાન રાખે છે કરે છે એટલે આપ બી આ બંને આદરણીય છો અને શું સંદેશો આપશો લોકોને જે લોકો સુધી રહ્યા છે અત્યારે મતદાન મતદાન તો કરવું જોઈએ ને ભાઈ શું વિચારીને તમે મતદાન કર્યું છે અને કોના માટે મતદાન કર્યું તમે પણ અહીંયા પહોંચ્યા છો મતદાન કરવા દિમાગમાં શું રાખ્યું હશે કે કઈ બાબતો થવી જોઈએ મતદાન કરવું વ્યક્તિની ફરજ એ મગજમાં રાખીને અમે સવારમાં વહેલા મતદાન કરવા આવ્યા છીએ અને અમારા વોર્ડનો વિકાસ થાય એવા સારા મતદારના નામ જોઈને અમે મતદાન કર્યું છે ભગવાન એ બધા પક્ષને સદબુદ્ધિ આપે કે પ્રજાનો વિકાસ થાય વોર્ડમાં સુખ સુવિધા જળવાઈ દે તમે વૃદ્ધ થઈને અહીંયા આવ્યા છો મતદાન કરવા તમે જે જે યુવાની અત્યારે સુઈ રહ્યા છે એના માટે શું સંદેશ એ લોકોને ખ્યાલ નથી કે મતદાનની અસર શું પડે છે સમાજ ઉપર એટલે જ્યારે એને સમજાશે ત્યારે એ પણ અમારી જેમ વહેલા ઉઠીને મતદાન કરવા આવશે શું કહેશો આપણે મતદાન કરવા જો મતદાનનું તો એવું છે કે દર વર્ષે ચૂંટણી જાહેર થાય ને ત્યારે એક મનમાં એવી ધિકારની ભાવના થાય છે કે આ વખતે મતદાન નથી જ કરવું આ કોઈ મતને લાયક જ નથી પણ જેવો નજીક આવે છે ત્યારે એક સારા મતદાર તરીકે અને એક અમારો હક છે મતદાન કરવાનો એટલે એમ થાય કે લાવને મતદાન કરીએ ઉમેદવારને તક આપીએ અને ફરીથી ચાન્સ બાકી જૂનાગઢના નસીબ મોડા જ છે હું તમને જે કહું ને કે જૂનાગઢનો કોઈ દી વિકાસ થયો નથી પાછલા 30 વર્ષમાં આવતા 30 વર્ષમાં થાય તો ભગવાનની ઈચ્છા બાકી તો જેમ ખાડામાં જીવીએ છીએ એમ જીવવાનું જ છે કારણ કે જૂનાગઢ મુકાયમ છે નહીં ધન્યવાદ સ્વાભાવિક છે કે લોકોમાં એક નારાજગી પણ છે પણ હા મતદાન બિલકુલ છોડતા નથી લોકો અત્યારે પણ તમે જોઈ શકો છો કે જે રીતે મતદાનની અંદર લોકો અત્યારે મતદાન કરી રહ્યા છે